एवरीवन, स्टैंडर्ड छे फिफ्थ, सब्जेक्ट छे गुजराती। तो आगळना वीडियो में आपणे निबंध लखता हता, जेमां आपणे मारी शाळा ए निबंध लखी चूकेला हता। हवे आपणे बीजो निबंध लखवाना छे। ए निबंध कयो छे? जर ए जीवन। निबंध कयो छे? जर ए जीवन। जर एटले पाणी, कि जीवन में पानीनो केटलो उपयोग एटले केटलो महत्व छे ते आपणे आ निबंध में लखवानुं छे। तो जेम के हूँ निबंध हमणां एक्सप्लेन करी जाऊं छूं, एटले के समझावी जाऊं छूं, पछी हूँ तमने पीडीएफ फाइल द्वारा ए निबंध लखावीने मोकलीश, जे तमारे गुजरातीनी आपणी नोटबुकमां सारा अक्षरे लखवानुं रहेशे अने वाचन साथे लखवानुं रहेशे। तो आपणे पहेला निबंध समझी लईए। જેમકે આપણને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે, બરાબર છે ને? કે આપણને જીવવા માટે, એટલે કે આપણું જીવન જીવવા માટે આપણને હવા પણ જરૂરી છે, પાણી પણ જરૂરી છે અને ખોરાક, એ ત્રણે ત્રણની આપણને ખૂબ જ જરૂર પડે છે। હવા પછી પાણી એ આપણી મુખ્ય જરૂરિયાત છે। હવા પછીની જરૂરિયાત બીજી કઈ છે? પાણી, એ આપણી મેઇન જરૂરિયાત છે, મુખ્ય જરૂરિયાત। પાણી વિના જીવન શક્ય નથી, કે પાણી વિના જીવન શક્ય નથી, કે પાણી વિના આપણું જીવન અસંભવ છે। પાણી પીવામાં વપરાય છે, પાણી આપણને પીવા માટે ઉપયોગ એટલે કે વાપરવામાં આવે છે। ઉપરાંત એટલે કે પાણી પીવા માટે તો વપરાય, પણ તે ઉપરાંત એટલે કે તેના સિવાય પાણી નહાવા, કપડાં વાસણ ધોવા, રસોઈ બનાવવા અને ઘરની સફાઈમાં પણ વપરાય છે। કે પાણી પીવા માટે તો વપરાય, પણ પાણી નહાવા માટે, કપડાં ધોવા માટે, વાસણ ધોવા માટે, રસોઈ બનાવવા માટે, ઘરની સાફ સફાઈ માટે, તે ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ માટે પાણી આપણને જરૂરી છે। પાણીની મિલો અને કારખાનાઓમાં જરૂર પડે છે, બરાબર છે ને? કે પાણીને આપણે મિલો અને મોટા મોટા કારખાનાઓમાં પણ ખૂબ જ જરૂરી છે, એટલે કે એના પાણી મિલો અને કારખાનાઓમાં પણ વાપરવામાં આવે છે। પાણી વનસ્પતિ સૃષ્ટિ માટે પણ અત્યંત જરૂરી છે। વનસ્પતિ સૃષ્ટિ એટલે કે વૃક્ષો, પછી છોડો વગેરે જેવી જે વનસ્પતિઓ છે એને પણ પાણી ખૂબ જ જરૂરી છે। માત્ર માણસોને જરૂર નથી, પણ એ ઉપરાંત પેલા વનસ્પતિઓ, પશુ પંખીઓ જેવાને પણ પાણીની ખૂબ જ જરૂર પડે છે। પાણી વિના અનાજ ન પાકે, પાણી વિના અનાજ પણ પાકતું નથી, જેમ કે વરસાદ પડે તો જ અનાજ પાકે, એટલે કે પાણી વિના અનાજ પણ પાકતું નથી। ફૂલ છોડ ન ઉગે, કારણ કે વૃક્ષો મોટા ન થાય તો ફૂલ કેવી રીતના આવે, એટલે કે ફૂલ છોડ પણ ન ઉગે। પશુ પંખીઓ પણ પાણી વિના ન જીવી શકે, જેમ કે મેં આગળ તમને કીધું કે પશુ પંખીઓ પણ પાણી વિના જીવી શકતા નથી। આમ જળ એ જ જીવન છે, કે જળ એ જીવન આપણું છે, કારણ કે કોઈ પણ પાણી વિના રહી શકતું નથી। પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે, પાણી માટે આપણે વરસાદ પર આધાર રાખવો પડે છે। જે વર્ષે વરસાદ ન પડે કે ઓછો પડે, એટલે કે વરસાદ પડે કે અથવા તો ઓછો પડે, તો તે વર્ષે આપણે દુકાળ પડે, બરાબર ને? વરસાદ ન પડે અથવા તો વરસાદ ઓછો પડે તો ત્યારે શું થાય? દુકાળ। દુકાળ એટલે પાણીની અછત વર્તાય, પાણીની અછત વર્તાય એટલે કે પાણીની તંગી પડે, તો આપણને પીવા માટે પણ પૂરતું પાણી મળી નથી રહેતું, અનાજ પકાવવા માટે પણ નહીં મળે, એટલે વરસાદ ઓછો પડે અથવા તો નહીં પડે તો આખા દુનિયામાં એટલે કે વિશ્વમાં દુકાળની સ્થિતિ સર્જાય। મનુષ્ય અને પશુ પંખીઓ પાણી વિના તડવળે, પાણી ન હોય તો મનુષ્ય અને પશુ પંખીઓ પણ પાણી વિના તરસે છે। ખેતરોમાં અનાજ પાકતું નથી, ક્યારે? જ્યારે વરસાદ ઓછો પડે અથવા તો નહીં પડે ત્યારે। વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, વૃક્ષો શું કરે? તો વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે। આથી આપણે દર વર્ષે વૃક્ષારોપણ સપ્તાહ ઉજવીએ છીએ, તેથી આપણે દર વર્ષે વૃક્ષારોપણ દિન ઉજવીએ, એટલે કે તે દિવસે આપણે વૃક્ષો રોપીએ છીએ। આમ છતાં પાણીની સમસ્યા એટલે કે પાણીની તકલીફ દિન પ્રતિદિન એટલે કે દિવસે દિવસે
गंभीर बनती जाए छे। जो आपणे पाणी बचावशुं नहीं एटले के पाणीनो बेफाम उपयोग करिए तो पाछळ जता एटले के दिवसो वधता पाणीनी अछत एटले के तंगी सर्जाशे। पाणीनो वपराश वधतो जाए छे, आपणा पाणीनो खूब ज वपराश वध्या करे छे। ભૂગર્ભ જળની, ભૂગર્ભ એટલે કે ધરતીની જે પાણીની સપાટી ઊંડે ને ઊંડે ઉતરતી જાય છે, એટલે કે પાણી નીચે એટલે જમીનના નીચે એટલે કે તળિયે નીચે જતું જાય છે। ભવિષ્યમાં લોકો પાણી વિના તડવરશે, જો પાણીનો બચાવ નહીં કરીશું તો ભવિષ્યમાં એટલે કે આવનારી સ્થિતિમાં પાણી વિના આપણને અછત એટલે કે તડવરશે એટલે કે તકલીફ પડશે, તડશીશું પાણી માટે, પાણી માટે યુદ્ધો થશે, બરાબર ને? કેમ કે ગામો ગામોમાં પાણી નહીં આવે તો આપણે ગામોમાં જઈએ કે પાણી માટે લાઈન લાગેલી હોય અને એકાદ જો આપણે વધારે ભરી લઈએ તો પાણી માટે શું કરે, યુદ્ધ કરે, એટલે પાણી વિના બધા યુદ્ધો પણ થશે એવું કેટલાક લોકો માને છે। આ સમસ્યાના ઉકેલ માટે અનેક નદીઓ પર બંધ બાંધવામાં આવે છે, જો પાણીની અછત ન થાય એ માટે શું કરે કે નદીઓ પર એટલે કે મોટી મોટી નદીઓ હોય એના પર બંધ બાંધવામાં આવે, જેમ કે આપણી ગુજરાતની જે નર્મદા નદી છે એના પર કેટલો મોટો બંધ બાંધવામાં આવ્યો છે, સરદાર સરોવર બંધ। એ રીતે પેલો પાણીના સંગ્રહ કરવા માટે દરેક નદીઓ એટલે કે મોટી મોટી નદીઓ પર બંધ બાંધવામાં આવે છે, ચેકડેમ બાંધવામાં આવે એટલે કે ડેમો બનાવવામાં આવે, જેથી ચોમાસામાં નક્કામાં વહી જતા પાણીનો સંગ્રહ થાય। ડેમો અને ચેકડેમો કેમ બનાવવામાં આવે, જે ચોમાસામાં જે બેફામ પાણી વહી જતું હોય તો એને અટકાવે, એટલે અટકાવે એટલે પાણીનો સંગ્રહ કરે, કે નકામું જે પાણી વહી જતું હોય એનું પેલો ડેમો બાંધીને પાણીનો સંગ્રહ કરે છે, કે પાણીનો સંગ્રહ થાય તો તે પાણી પેલું પીવામાં અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાય, એટલે પેલા ચેકડેમો બાંધીને આપણે જે નકામું પાણી વહી જાય એને આપણે સંગ્રહ કરી શકીએ, સંગ્રહ કરીએ એટલે આપણે પાછળની સ્થિતિમાં પીવા માટે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે ચેકડેમો બાંધે છે। આપણે પણ પાણી બચાવવા ઘણું કરી શકીએ, માત્ર સરકારનો કે લોકોનો જ આપણો હક નથી, પણ આપણે પણ પાણી બચાવવું જોઈએ। આપણે પાણીનો કરકસર ઉપયોગ કરીએ, કે પાણીનો આપણે કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ, જેમ કે એક ડોલ કપડાં ધોવા માટે પાણી જોઈએ તો એક જ ડોલ લેવાનો, વાસણ અજવાળવા માટે એક ડોલ પાણી જોઈએ તો એક જ ડોલ પાણી લેવાનું, ગમે તેમ નળ ચાલુ નહીં રાખવા, હા ને, તો પાણીનો આપણે બચાવ કરી શકીએ એટલે કે પાણીને અટકાવી શકીએ। નળ ખુલ્લા ન રાખીએ અને નળ તપકતા પણ ન રાખીએ, કે નળ ખુલ્લો પણ નહીં રાખવાનો અને નળમાં જો પાણી તપકતું હોય તો તે પણ આપણે નિકાલ કરી લેવો જોઈએ, જેથી પેલું પાણી વેસ્ટ ન થાય। પાણીનો બગાડ ન કરીએ, કેમ કે પાણીનો આપણે બગાડ કરવાનો નથી, આપણી આસપાસના લોકોને પણ પાણીનો બગાડ કરતા અટકાવીએ, આપણી આજુબાજુ બી જો કોઈ પાણીનો બગાડ કરતા હોય તો આપણે અટકાવવાનું, આવા સૂત્રો દ્વારા આપણે પ્રચાર કરીએ, કે સૂત્રો દ્વારા આપણે પાણીનો બગાડ ન કરવાનું એવું આપણે સૂત્ર દ્વારા લોકોને જણાવીએ, કે જીવવું છે તો જળ બચાવો, જેમ કે સૂત્રો આપી શકીએ કયા, તો જીવવું હોય તો આપણે જળ બચાવો, એટલે કે જીવન જીવવું હોય તો આપણે પાણી બચાવવું જોઈએ। પછી બીજો સૂત્ર શું આવી શકે, તો જળ છે તો જીવન છે, કે પાણી છે તો આપણું જીવન છે। પછી ત્રીજું શું આવી શકે સૂત્ર, તો તે પ્રજા છે સાણી જે બચાવે પાણી, કે જે પ્રજા હોશિયાર હોય તે પાણી બચાવે છે। તો આ રીતે આપણે વિવિધ સૂત્ર દ્વારા પેલું પાણી બચાવી શકીએ અને જે બગાડ કરતા હોય એને પણ આપણે અટકાવી શકીએ। તો આપણા જીવનમાં જે પાણીનું કેટલું મહત્ત્વ છે તે આપણે અહીં નિબંધમાં દર્શાવ્યું છે, તો આ નિબંધ હું PDF દ્વારા તમને સેન્ડ કરી દઈશ, જે તમારે ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે। ઓકે મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીશું।